નમસ્કાર મિત્રો, મારું નામ ધર્મેન્દ્ર મોજીત્રા છે. આજે હું આપની સમક્ષ ગુજરાતી ચેસ ચેનલ બનાવવા જઈ રહ્યો છું, જેમાં આપણે શરૂઆતથી મોહરા એટલે કે પીસીસની ઓળખથી લઈને એક પછી એક સંપૂર્ણ ચાલો શીખી લઈશું. મારી આ ચેનલના બધા ભાગ જોયા પછી કોઈ પણ બાળક કે સ્ટુડન્ટ ટુર્નામેન્ટમાં ભાગ લેવા તેમજ જીતવા સક્ષમ બની શકશે. થોડી મહેનત તમારે પણ કરવાની રહેશે. ચેસ એક રોયલ અને બુદ્ધિની રમત છે. ચેસ રમવાથી તમારી એકાગ્રતા બધા ક્ષેત્રમાં વધી જાય છે. ચેસ બે પ્લેયર વચ્ચે રમાતી રમત છે, મતલબ કે બે મગજ વચ્ચેનું યુદ્ધ. ચેસ ત્રણ ભાગમાં રમવામાં આવે છે. ઓપનિંગ એટલે કે શરૂઆત, મિડલ ગેમ એટલે કે મધ્યમ, એન્ડ ગેમ એટલે કે અંત ભાગ. તમારી પાસે ત્રણેય ભાગનું પૂરું જ્ઞાન હોવું જરૂરી છે. ચલો તો આપણે શરૂ કરીશું. આજે બોર્ડ અને પીસીસ એટલે કે મોહરાની ઓળખથી હું તમારો વધુ સમય નહીં લઉં. તો સૌથી પહેલા ચેસ બોર્ડ. ચેસ બોર્ડમાં ટોટલ 64 ખાના હોય છે, 64, જેમાં 32 ખાના ડાર્ક સ્ક્વેર હોય છે અને 32 ખાના વ્હાઇટ હોય છે. ચેસ બોર્ડ કેવી રીતે ગોઠવવું? જ્યારે આપણે ચેસ રમવાની શરૂઆત કરીએ એટલે સૌથી પહેલા તમારે એ ધ્યાન રાખવાનું છે કે વ્હાઇટ ખાનું, સફેદ ખાનું તમારા જમણા હાથ ઉપર આવશે. બંને સાઈડ જુઓ તો સામેની સાઈડ પણ જે પ્લેયર બેસશે એના જમણા હાથે સફેદ ખાનું આવવું જોઈએ. આ રીતે ચેસ બોર્ડ પહેલા ગોઠવી દેવાનું છે. હવે આપણે બધા મોહરાઓની ઓળખ કરી લઈશું. તો સૌથી પહેલા સૌથી મહત્વનો પીસ છે, જેને કિંગ કહેવાય છે અને ગુજરાતીમાં આપણે એને રાજા કહીએ છીએ, પણ ચેસની રમતમાં એનું નામ કિંગ છે. એના પછી બીજા નંબરમાં આવે છે ક્વીન, જે આપણે વજીર કહીએ છીએ, પણ ચેસની રમતમાં એને ક્વીન કહેવાય છે. એના પછી આવશે હાથી, હાથીને રૂક કહેવાય છે ચેસની રમતમાં. એના પછી આવશે ઊંટ, ચેસ લેંગ્વેજમાં એને બિશપ કહેવાય છે. એના પછી આવશે નાઇટ એટલે કે ઘોડો, ચેસ લેંગ્વેજમાં એને નાઇટ કહેવાય છે. પછી આવશે પોન એટલે કે પ્યાદું, આપણે ચેસમાં એને પોન જ બોલીશું. હવે બધા પીસીસના પોઈન્ટ અને તાકાત જોઈ લઈએ. તો સૌથી વધારે પોઈન્ટ કિંગના હોય છે, જે ગણી નહીં શકાતા એટલે અનકાઉન્ટેબલ, અગણિત હોય, કે કિંગને કોઈ પોઈન્ટ નથી આપવામાં આવતા, કેમ કે સૌથી વેલ્યુ સૌથી કિંમતી કિંગ છે. જો તમારો કિંગ ફસાઈ ગયો તો તમે ગેમ ત્યાં જ હારી જાઓ. એના પછી વજીર, વજીરને 9 પોઈન્ટ આપવામાં આવે છે. સૌથી તાકાતવાળો જે પીસ છે ચેસમાં એ વજીર છે. એના પછી આવશે હાથી, હાથીના 5 પોઈન્ટ છે ફક્ત, પણ વજીર કરતા થોડો ઓછી તાકાત ધરાવતો અને બિશપ અને નાઇટ કરતા થોડી વધારે તાકાત રૂપમાં હોય છે. એના પછી આવશે બિશપ એટલે કે ઊંટ, જે હાથી કરતા ઓછી તાકાત ધરાવે છે. ઊંટના 3 પોઈન્ટ છે. એના પછી આવશે ઘોડો. ઘોડો અને ઊંટ બંનેની તાકાત સરખી ગણવામાં આવે છે ચેસમાં, તો બંનેના 3 પોઈન્ટ છે. ઘોડાના પણ 3 અને ઊંટના પણ 3, બંનેના સરખા પોઈન્ટ છે. પછી આવશે પોન, પોનનો 1 જ પોઈન્ટ છે, સૌથી વીક ગણાય છે ચેસમાં જે પોન, કેમ કે એ ચાલવા માટે ફક્ત લિમિટેડ મૂવ્સ ચાલી શકે છે, એના માટે પોનને 1 જ પોઈન્ટ આપવામાં આવે છે. બધા પીસીસની નામ અને સ્પેલિંગ સાથે ફરી એકવાર જોઈ લઈએ. કિંગ, કિંગનો સ્પેલિંગ છે KING. ક્વીન, ક્વીનનો સ્પેલિંગ છે QUEEN. પછી રૂક, રૂકનો સ્પેલિંગ છે ROOK, રૂક. બિશપ, BISHOP, બિશપ. નાઇટ, KNIGHT, નાઇટ. પોન, PAWN, પોન. હવે તમે આશા રાખું છું કે બહુ જલ્દીથી આટલું આપણે શીખી ગયા છીએ. હવે આ બધા પીસીસને ગોઠવણ શીખી લઈએ. તો સૌથી પહેલા તમારે હાથી લેવાના છે, એટલે બંને રૂપ બંને કોર્નર પર હોવા જોઈએ, કેવી રીતે મૂકી દેવાના છે. એવી રીતે આપણે બ્લેકના પણ ગોઠવતા જઈશું, બ્લેકના બંને હાથી બંને કોર્નરમાં. એના પછી
ઘોડો આવશે એટલે કે નાઇટ, ઓલવેઝ હાથીની બાજુમાં નાઇટ હોય છે, એવી રીતે વ્હાઇટના પણ હાથીની બાજુમાં નાઇટ, બંનેને સરખા પીસ આપવામાં આવે છે. હવે ઊંટ એટલે કે બિશપ, ઘોડાની બંને બાજુ બિશપ, આપણે બ્લેકના પણ ગોઠવતા જઈએ છીએ, બંને ઘોડાની બાજુમાં બિશપ. હવે આપણે ખાસ જોવાનું છે વજીર, વજીર અને રાજાને કેવી રીતે ગોઠવવું. તો એના માટે તમારા માટે સાદો નિયમ છે કે વજીર એના કલરમાં જ હોવો જોઈએ, એટલે કે સફેદ વજીર હોય એ સફેદમાં જ હોય, અને બ્લેક વજીર હોય એ બ્લેકમાં જ હોય. તો આ ખાસ ધ્યાન રાખવાનું. અને રાજા છે એનાથી વિરુદ્ધ કલરમાં હોય, તો બ્લેક કિંગ છે એ વ્હાઇટ સ્ક્વેરમાં જ હોય, અને વ્હાઇટ કિંગ છે એ ડાર્ક સ્ક્વેરમાં જ હોય. એટલે આ રીતનું સેટઅપ થઈ જાય છે કમ્પ્લીટ. હવે આપણે બધા પોન, તમારી પાસે 8 પોન હોય છે ગેમની શરૂઆતમાં, તો બીજી લાઇનમાં બધા એક એક ખાનામાં આપણે 8-8 પોન સેટઅપ કરી દેવાના છે. હવે એવી રીતે બ્લેકમાં પણ. તો મિત્રો, આ આપણું સેટઅપ તૈયાર થઈ ગયું છે. ગેમ રમવા માટે તમે અહીંથી આરામથી શરૂઆત કરી શકો છો. હવે આ ચેસ એક બુદ્ધિની રમત છે, એટલે વિચારી વિચારીને રમવું પડે છે. હવે આજે આશા રાખું છું તમને આ વિડીયો ગમશે, કેમ કે એકદમ સરળ ભાષામાં બનાવેલો છે. ક્યાંક ક્યાંક મારી ભૂલ પણ થઈ જાય કે ગુજરાતીની સાથે સાથે વચ્ચે ઇંગ્લિશ શબ્દો પણ આવી જાય, પણ એ જરૂરી છે, કેમ કે આપણે ચેસ શીખી રહ્યા છીએ. એટલે આગળ તમે નેશનલ કે ઇન્ટરનેશનલ બધું રમવા જાઓ તો થોડી તૈયારી તમારી આ રીતની પણ હોવી જોઈએ. અને મારી ચેસ ચેનલનું નામ પણ ગુજરાતી ચેસ આપવામાં આવશે. અને તમે લોકો મને કોન્ટેક્ટ પણ કરી શકો છો મારા મોબાઈલ નંબર ઉપર 99-13-87-17-99-13-88-57-17. હવે એક પછી એક ભાગ હું આમાં મૂકતો જઈશ મારી ચેનલમાં, જે તમારે ક્રમ અનુસાર જોવાના રહેશે. લખેલું હશે પાર્ટ 1 પાર્ટ 2, હું અલગ અલગ પાર્ટ આપીશ, જેમાં તમારી પાસે ગેમની શરૂઆત, ઓપનિંગ, પછી મિડલ ગેમ અને એન્ડ ગેમ સાથે બધા ભાગ તૈયાર કરીને આપવાનો છું. છેલ્લે આપણે શીખીશું ઓપનિંગ, પણ શરૂઆતમાં એન્ડ ગેમ અને મિડલ ગેમ શીખવાની હોય છે. ચેસમાં નીચેથી ઉપર જવાનું હોય છે શીખવાનું ટાઈમે, પણ રમતી વખતે આપણે ઓપનિંગ, મિડલ ગેમ અને એન્ડ ગેમ ક્રમમાં રમવાનું હોય છે. નમસ્કાર, ધન્યવાદ, ફરી મળીશું. ગુડ બાય.